હાલમાં ગુજરાતમાં રાજ્ય અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની ચાલી રહેલી હડતાળના પગલે દ્વારકા જિલ્લાની હોસ્પિટલમાં તબીબી સેવા ખોરવાતા 4 વ્યક્તિઓના રોગચાળામાં મોત નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત રાજ્યમાં 15 ફેબ્રુઆરીથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા જિલ્લાના આરોગ્ય કેન્દ્ર પરની કામગીરી ઠપ થઈ જવા પામી છે. તેને કારણે દ્વારકા જિલ્લાના ભાણાવદ તાલુકાના કપુરીનેસ તથા ખંભરિયાના ભાડથ ગામમાં 2 બાળકોના મોત નિપજ્યા હતા, જ્યારે કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામ ખાતે 1 સગર્ભા મહિલાનું પણ મોત નિપજ્યું હતું. સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જે આજે તેમની 13 જેટલી માંગણીઓ અને એના પ્રશ્નો માટેનું આંદોલન જાહેર કર્યું છે, ત્યારે આ સરકારે એમાં પૂરું ધ્યાન આપવું અને આ પ્રશ્નોનું ત્વરિત નિવારણ લેવું જોઈએ. અને આ નિવારણ જો નહીં લઈ આવે તો માની લો કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાલી 325 કર્મચારીઓ છે એ તમામ હડતાળ ઉપર હોવાના લીધે આ જિલ્લામાં જ ખાલી 4 મૃત્યુ એવા થયા છે જેની સારવાર થઈ શકી નથી. એકાદ 12 મરણ થયું છે તો એકાદા સ્વાઇન ફ્લુમાં ગુજરી ગયા છે, એકાદા માતાઓનું અવસાન થયું છે, તો એકાદા કોઈ બીજા અન્ય કારણોસર પણ મળી ગયા છે એવી મારી પાસે માહિતી છે. આજે મેં પણ આરોગ્યના જે કર્મચારીઓ છે એની છાવણીની મુલાકાત લીધી હતી. એ લોકોનું પણ કેવું છે કે અમારી એક બેઠક થઈ હતી પણ બેઠકમાં કોઈ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી. જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં જો આ રીતે આરોગ્યની સેવા ઠપ થઈ જતી હોય તો આવશ્યક સેવાઓ છે એ બંધ ના રહે એના માટેનું ખાસ કરીને આ સરકારે આયોજન કરવું જોઈએ. હડતાલની બાબતમાં પણ અન્ય વ્યવસ્થા કરવી જોઈએ. એ વ્યવસ્થા અહીંના કોઈ અધિકારીઓએ અથવા તો ગુજરાત સરકારે એના માટે કોઈ પણ ખેવના કરી નથી એ આ પ્રજાના અહોભાગ્ય છે. અને સમગ્ર ગુજરાતમાંથી તમામ પ્રકારના માણસોનો આની સામે ફિટકાર વર્ષાવે છે એવી અમને માહિતી છે. જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા અંદાજે 300 જેટલા આરોગ્ય કર્મચારીઓ છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ગયેલા છે. તેમના યુનિયનના પ્રતિનિધિ સાથે રૂબરૂ ચર્ચા કરી શાંતિપૂર્વક હડતાળ પરથી પરત ફરવા અમારા દ્વારા સમજાવવામાં આવેલ છે, તથા તેઓ જ્યાં સુધી હડતાળ ઉપર રહેશે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે આરોગ્ય શાખામાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને ફરજ સોંપી ગ્રામીણ લેવલે લોકોને આરોગ્યલક્ષી કોઈ પણ તકલીફ ના પડે એ દ્વારા એ માટેની અમારા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે.